મેઘરજના ઢેમડા મોટી મોરડી અદાપુર સિસોદરા જીતપુર જીવણપુર સહિત અનેક ગામડાઓમાં જઈને ઘરે ઘરે જળ બચાવો તેમજ વરસાદના પાણીનો યોગ્ય ઉપયોગ કરવો સાથે પાણીની તંગી વર્તાય ત્યારે પાણીનો કઈ રીતે ઉપયોગ કરવો તે હેતુથી આજે મેઘરજના નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી ત્રણ દિવસ સુધી મેઘરજ તાલુકાના વિવિધ ગામડાઓમાં પાંત્રીસથી વધુ ગામોમાં જઈને જળ બચાવ અંતર્ગત જળ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ પદયાત્રા દિવસોમાં કિલોમીટર પૂર્ણ થશે જયદીપ ભાટિયા ઈશ્વરનું અમૂલ્ય વરદાન એનો બગાડ છે ઈશ્વરનું અપમાન આ વિસ્તારમાં શ્રી બંસીભાઈ ડેડુણ ઘણા સમયથી લોકજાગૃતિના નાના મોટા કાર્યક્રમો કરી રહ્યા છે જેમાં અમે સાનિધ્યપૂર્વક એમને સતત સહયોગ કરી રહ્યા છે આજે નીલકંઠ મહાદેવથી લઈને ત્રણ દિવસ દરમિયાન આસપાસના પાંત્રીસ જેટલા ગામોમાં આ જળ બચાવો જીવન બચાવો યાત્રા ચાલવાની છે આ જળ બચાવો જીવન બચાવો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પાણીનો સંગ્રહ થાય પાણીનો સંચય થાય અને ઘરનું પાણી ઘરમાં સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં સમાવી શકાય એ માટે થઈને આ લોકજાગૃતિ યાત્રા નીકળી રહી છે આવનારા સમયમાં પાણીનો મોટામાં મોટો વિકટ પ્રશ્ન થવાનો છે જેથી પીવા માટે ખેતી માટે અને વાપરવા માટેના પાણીના પણ પ્રશ્નો થશે એટલે પાણી જે ઈશ્વરનું અમૂલ્ય વરદાન છે એને આપણે સૌ સાથે મળીને સાચવવું પડે છે આ પાણી સાચવવાની યાત્રામાં ત્રણ દિવસ દરમિયાન લોકોને મળીશું એમની સાથે સંવાદ કરીશું અને સંવાદ એવો હશે કે બિનશરતી અને વિવેકી કે આપણે સૌએ જ આ પાણીને સાચવવું પડશે જો આપણે પાણીને સાચવીશું તો પાણી આપણને સૌને સાચવું છે એટલે નાના નાના સમૂહ સાથે બેઠીને બેઠકો કરીને વાતચીત કરીને આ પાણી બચાવો યાત્રાને અમે સૌ આગળ વધારવાના છીએ અને આવનારા સમયમાં ઘેર ઘેર વરસાદી પાણીના ટાંકા પણ બને ખેતરનું પાણી ખેતરમાં કે બોરમાં કે જૂના દર્જીર્દ કૂવામાં ઉતારી શકાય એ આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે અને એ દ્વારા લોકજાગૃતિ આજ આજરોજ મેઘરજ તાલુકાના નીનકાણ મુકામેથી જળ બચાવો જીવન બચાવોના સૂત્ર સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આખી પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ આવનારા વર્ષોમાં જે આપણા વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે એને પોકી વળવા માટે એક આ લોકજાગૃતિનો કાર્યક્રમને લઈને છે આ પદયાત્રા ત્રણ દિવસની છે અને ત્રણ દિવસની અંદર છ કિલોમીટર જેટલા ફરશે અને દરેક ગામડામાં જઈ અને જળનું મહત્ત્વ પાણી બચાવવા માટેનું મહત્ત્વ અને એના માટે શું ઉપાયો કરવા જોઈએ એ માટે બધાને સમજાવશે અને આવનારા સમયમાં મહદઅંશે પાણીની જે સમસ્યા પડે છે એનું સમ મહદઅંશે નિવારણ આવે એ માટે જાગૃતિનું